जय श्री स्वामीनारायण। शास्त्री स्वामी धर्म प्रसाद दास जी कॉलेज ऊना, सब्जेक्ट समाजशास्त्र, SYBA सेमेस्टर 3, पेपर नंबर 5, जे मुख्य पेपर छे। पेपरनु नाम ग्रामीण समाजशास्त्र, जेना यूनिट 3 विषय ने चर्चा करी रह्या छे, पंचायती राज, जेना पार्ट 4 मां 73मो बंधारणीय सुधारो, बंधारणीय अधिनियम 1992 विषय चर्चा करीशुं। પ્રસ્તાવના બળવંતરાય મહેતા કમિટીની ભલામણોના આધારે અમુક અપવાદ બાદ કરતા ભારતના બધા રાજ્યોએ પોતાને અનુકૂળ લાગ્યું તે રીતે પંચાયતી રાજનો અમલ શરૂ કર્યો। જો કે બધા રાજ્યોમાં પંચાયતી રાજનો અમલ સમાન ધોરણે થયો ન હતો અને પંચાયતી રાજની રચના, કાર્ય, સત્તા, જવાબદારી વગેરે બાબતોમાં પણ દરેક રાજ્યમાં વૈવિધ્ય જોવા મળ્યું હતું। પરંતુ સમગ્ર રીતે જોઈએ તો 73મો બંધારણીય સુધારો કરી તેનો સમગ્ર ભારતમાં અમલ કરવામાં આવ્યો। પંચાયતો ભારતીય સમાજનો મુખ્ય આધારસ્તંભ છે તેવું નક્કી કરવામાં આવ્યું અને ગ્રામ પુનર્નિર્માણમાં લોકભાગીદારીનું સમર્થન મેળવવા માટે ત્રિસ્તરીય પંચાયતી રાજની વ્યવસ્થા દાખલ કરવી તેવું નક્કી કરવામાં આવ્યું અને ગાંધીજીના સ્વપ્ન પ્રમાણેનું ગણ રાજ્ય ગામડાથી શરૂ કરવું તેવું પ્રયત્ન થયો। 73મો બંધારણીય સુધારો, બંધારણીય અધિનિયમ 1992। સમગ્ર દેશમાં જેના આધારે પંચાયતી રાજની સંસ્થાઓને બંધારણીય દરજ્જો મળ્યો છે તે બંધારણીય 73મો સુધારો એટલે કે અધિનિયમ 1992ના મુખ્ય પાસા સમજવા જરૂરી છે। આ અધિનિયમ બંધારણમાં ભાગ 9 તરીકે સમાવવામાં આવ્યો હતો। અહીંયા ખાસ નોંધવું કે અધિનિયમ જે 73મો છે તે બંધારણમાં ભાગ 9 તરીકે સમાવવામાં આવ્યો છે। ભારતમાં પંચાયતી રાજના ઇતિહાસમાં 24 એપ્રિલ 1993નો દિવસ એક સીમાચિહ્ન બની રહે છે, કારણ કે આ દિવસે પંચાયતી રાજની સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવા માટે એટલે કે 1992 73મો બંધારણીય સુધારો અમલમાં આવ્યો। આ 73મા બંધારણીય સુધારાના મુખ્ય પાસાઓ પણ છે। હવે આપણે 73મા બંધારણીય સુધારાના મુખ્ય પાસા છે તેના વિશે ચર્ચા કરીએ। પહેલું પાસું, 20 લાખથી વધુ વસ્તી ધરાવતા બધા રાજ્યો માટે પંચાયતી રાજની ત્રિસ્તરીય વ્યવસ્થા પૂરી પાડવી। જે રાજ્યની વસ્તી 20 લાખથી ઓછી હોય ત્યાં દ્વિસ્તરીય એટલે કે ગ્રામ પંચાયતો અને જિલ્લા પંચાયતોની રચના કરવી। અહીંયા પહેલું પાસા પ્રમાણે 20 લાખથી વધુ વસ્તી ધરાવતા ભારતના તમામ રાજ્યો માટે પંચાયતી રાજમાં ત્રિસ્તરીય વ્યવસ્થા ગોઠવવી એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વ્યવસ્થા ગોઠવવી, જ્યાં વસ્તી 20 લાખથી ઓછી હોય એવા ભારતના જેટલા પણ ગામડા હોય ત્યાં દ્વિસ્તરીય એટલે કે ગ્રામ પંચાયતો અને જિલ્લા પંચાયતની રચના કરવી। બીજો જોઈએ, દર 5 વર્ષે નિયમિત રીતે પંચાયત ચૂંટણીઓ યોજવી, પંચાયતોની ત્રણેય સ્તરે સીધી ચૂંટણી કરવી, ગ્રામ પંચાયત સ્તરે સરપંચની ચૂંટણી રાજ્ય વિધાન સભ્ય નક્કી કરે તે રીતે કરવી અને તાલુકા અને જિલ્લા પ્રમુખની ચૂંટણી ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવી, ચૂંટણીના સંચાલન માટે ચૂંટણી પંચની રચના કરવી। અહીંયા ચૂંટણીની વાત કરવામાં આવી છે કે દર 5 વર્ષે ત્રિસ્તરીય માળખું છે તેમાં દરેક માળખામાં ચૂંટણી યોજવી, પંચાયતોની ત્રણેય સ્તર છે એટલે કે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ત્યાં ચૂંટણી કરવી અને ગ્રામ પંચાયત સ્તરે સરપંચની ચૂંટણી કરવી, રાજ્ય વિધાન સભ્ય નક્કી કરે તે રીતે કરવી એટલે કે સરપંચની ચૂંટણી રાજ્ય વિધાન નક્કી કરે તે રીતે કરવી અને તાલુકા અને જિલ્લા પ્રમુખની ચૂંટણી છે તે જે ચૂંટાયેલા સભ્યો છે તેના દ્વારા કરવી। આમ ચૂંટણીના સંચાલન માટે ચૂંટણી પંચની રચના કરવી એ બીજો સુધારો છે। ત્રીજો સુધારો જોઈએ,
અનુસૂચિત જ્ઞાતિઓ અનુસૂચિત જનજાતિઓ માટે તેમની વસ્તીના પ્રમાણમાં અને સ્ત્રીઓ માટે કુલ બેઠકોના એક તૃતીયાંશથી ઓછી નહીં તેટલી બેઠકો અનામત રાખવી. ત્રણેય સ્તરે પંચાયતના અધ્યક્ષ સ્થાનો સરપંચ પ્રમુખ પણ એ જ રીતે અનામત રાખવા. એટલે કે અનુસૂચિત જ્ઞાતિ અને અનુસૂચિત જનજાતિ માટે તેમની જે ગ્રામમાં જેટલી વસ્તીઓ હોય એ પ્રમાણમાં અને સ્ત્રીઓ માટે કુલ બેઠકોના એક તૃતીયાંશથી ઓછી નહીં તેટલી બેઠકો એટલે કે 33% બેઠકો ગોઠવી તેવું નક્કી થયું હતું. ત્રણેય સ્તરે પંચાયતના અધ્યક્ષ સ્થાનો જે છે તે સરપંચ અને પ્રમુખ રહેશે તેવું નક્કી કરવામાં આવ્યું. ચોથું જોઈએ સુધારો. પંચાયતોની નાણાકીય સત્તાઓ અંગે ભલામણો કરવા રાજ્ય નાણાં પંચની નિમણૂક કરવી. સમગ્ર જિલ્લા પાંચમું સમગ્ર જિલ્લા માટે વિકાસ યોજનાઓ મુસદ્દો તૈયાર કરવા માટે જિલ્લા આયોજન સમિતિની રચના કરવી. બંધારણીય જોગવાઈ અનુસાર સ્વશાસનની સંસ્થાઓ તરીકે કાર્ય કરવા માટે પંચાયતોને સત્તાઓ આપશે. નીચેની બાબતો અંગે પંચાયતોને સત્તા અને જવાબદારીઓ સોંપવામાં આવી. એટલે કે હવે પછીની જે બાબતો છે તેમાં પણ પંચાયતોને સત્તા અને જવાબદારી કઈ કઈ સોંપવામાં આવી છે તેની હવે આપણે વિગતે ચર્ચા કરીએ. પહેલું, આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટે યોજના તૈયાર કરવા અંગે. બીજું, બંધારણની 11મી સૂચિમાં આપેલા 29 વિષયો સંબંધી આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટેની યોજનાઓનું અમલીકરણ કરવા માટે આવા વિષયોમાં જમીન સુધારા, નાની સિંચાઈ, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, શિક્ષણ, સ્ત્રી અને બાળ વિકાસ વગેરે વિષયોનો સમાવેશ થાય છે. બંધારણની 7મી સૂચિના વિષયો અંગે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી થઈ છે તેવી રીતે આ જોગવાઈથી એટલે કે 11મી સૂચિના 29 વિષયો સંબંધી રાજ્ય અને પંચાયત વચ્ચે સત્તાની વહેંચણી થઈ છે. કરવેરા નાખવા, કર, કર્તવ્ય ભાર, જકાત વેરો અને શુલ્ક વસૂલ કરવા અંગે પણ સૂચનો આપવામાં આવ્યા છે. પંચાયત એક્ટ 1996થી જોગવાઈઓ આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા અને રાજસ્થાન આ 8 રાજ્યોના આદિવાસી વિસ્તારોની પંચાયતો સુધી વિસ્તારવામાં આવી છે. આ જોગવાઈ તારીખ 24/12/1996થી અમલ કરવામાં આવી છે અને બધા રાજ્યોએ આ જોગવાઈઓનો અમલ કરવા માટેના કાયદા પસાર કરી દીધા છે. બંધારણનો 73મો સુધારો ગ્રામસભાને બંધારણીય દરજ્જો અર્પે છે. ગામની મતદાર યાદીમાં નોંધાયેલ વ્યક્તિઓની ગ્રામસભા બનેલી છે. આર્ટિકલ 243 એ મુજબ ગ્રામસભા ગ્રામ કક્ષાએ રાજ્યની વિધાનસભાએ કાયદા દ્વારા કરેલી જોગવાઈઓ મુજબની સત્તાઓ ભોગવી શકશે અને કાર્યો કરી શકશે. આ રીતે 18 વર્ષની ઉંમરની ઉપરની વયના બધા ગ્રામજનો એટલે કે પુખ્ત વયના ગ્રામજનો તેમનું ભાવિ નક્કી કરવાનો અધિકાર ધરાવે છે. એટલે કે ચૂંટણીમાં ભાગ લઈ શકે છે અને પોતાના પસંદગીના જે પણ ઊભા રહેલા સભ્યો છે તેને મત આપી શકે. ગ્રામસભા જાહેર ચર્ચાનું એક એવું સંસ્થાન છે જ્યાં સીમાંત ગરીબ પણ તેમના જીવનને અસર કરતા નિર્ણયો પર પ્રભાવ પાડી શકે છે. ગ્રામ પંચાયતોની કામગીરીમાં પારદર્શિતા લાવવામાં, લાભોના સમાન વિતરણની ખાતરીની બાબતમાં, આવશ્યકતા અનુસાર સામુદાયિક અસ્કયામત ઊભી કરવામાં તેમજ સામાજિક સમરસતા સર્જવામાં ગ્રામસભાની ચાવીરૂપ ભૂમિકા છે. એવી કલ્પના કરવામાં આવી છે કે ગ્રામસભા આયોજન કરી હાથ ધરવાના વિકાસના કાર્યોનો અગ્રતાક્રમ નક્કી કરશે. ગ્રામ પંચાયતની વાર્ષિક યોજના મુજબ મંજૂર કરશે. સ્ત્રીઓની અનુસૂચિત જાતિઓની અને અનુસૂચિત આદિજાતિઓની સક્રિય ભાગીદારી માટે પ્રયત્ન કરશે. ગ્રામ પંચાયતની કામગીરીમાં પારદર્શિતાની ખાતરી આપશે. ગ્રામ પંચાયતના હિસાબો ચેક કરવાનો અધિકાર ભોગવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓની પસંદગી કરશે.
ग्रामीण विकास माटे हाथ धरवाना कार्यों मंजूर करशे तेमज गामनी कुदरती संपत्तिना संचालन उपर संपूर्ण नियंत्रण तरफ आगळ वधशे। आम 73મો બંધારણીય સુધારો લોકશક્તિનું નિર્માણ કરવામાં અગત્યનો ફાળો આપશે અને આનાથી ગ્રામ વિકાસના કાર્યો છે તે આગળ વધશે। અહીંયા આપણે 73મો બંધારણીય સુધારો બંધારણીય અધિનિયમ 1992ના અમલમાં આવ્યાના મુખ્ય પાસાઓ આપણે તપાસીએ અને પંચાયતોને જે સત્તા અને જવાબદારી સોંપવામાં આવી છે તેના મુદ્દાઓ વિશે પણ આપણે ચર્ચા કરી। આગળ આપણે 73મા બંધારણીય સુધારા બાદ પંચાયતી રાજ વિશે ચર્ચા કરીશું। ધન્યવાદ।